गांधीनगर में मोबाइल लईने मंत्रीओने मळवा नहीं जई शकाय। कोईपण मुलाकाती अगर गांधीनगर में मंत्रीने मळवा माटे जाय छे तो मोबाइल पर हवे प्रतिबंध रहेशे। मंत्रीने मळवा जता पहेला मोबाइल बहार मूकवो पड़शे। सोमवार अने मंगळवारे मोटा प्रमाणमां मुलाकातीओ आवता होय छे। कोईपण प्रकारनुं रेकॉर्डिंग न थाय ए माटे आ निर्णय करायो छे। आगामी समयमां नियमनी अमलवारीने लईने विचारणा चाली रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી જોડાયા છે। ગીતા, આજે નિર્ણય લેવાયો છે કે કોઈપણ મુલાકાતી અગર પોતાની સમસ્યાને લઈને અથવા તો મળવા માટે પણ મંત્રીને જાય છે તો મોબાઈલ બહાર મૂકવો પડશે। આ નિર્ણયને લઈને લોકોમાં કેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે? હજી આ નિર્ણયની ઓફિશિયલ જાહેરાત જાહેર જનતા માટે બાકી છે, પરંતુ અનઓફિશિયલી હાલ જે વિભાગોમાં અંદર કહેવાયું છે તે અનુસાર અગાઉ પહેલાં સીએમને ત્યાં જવા માટે જે મોબાઈલ પર પ્રતિબંધ હતો, પરંતુ હવેથી મંત્રીઓને મળવા જતી વખતે પણ જાહેર જનતાએ પોતાનો મોબાઈલ બહાર રાખીને જવું પડશે। એટલે કે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જ્યાં સુરક્ષિત રીતે જાહેર જનતાના મોબાઈલ બહાર રહી શકે અને મોબાઈલ વગર જાહેર જનતા જેથી મંત્રીને મળી શકે એવું મનાય રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ગલત સલત રેકોર્ડિંગ ન કરી શકે એ માટે એ હેતુથી મોબાઈલ બહાર રાખવાની સૂચના આપવાનું જણાવ્યું છે। પરંતુ આ સૂચનાનું પાલન કે જાહેર જનતાને તે મુદ્દે જણાવતા પહેલાં તો મોબાઈલની સુરક્ષા માટેની વ્યવસ્થા હાલ ઊભી કરવાની રહેશે। એટલે હાલ તો જે પ્રકારે સીએમને ત્યાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હતો સીએમને મળવા જતાં પહેલાં, તે રીતે તમામ મંત્રીઓ જે છે તેની પાસે જતાં પહેલાં મોબાઈલ નહીં લઈ જવાઈ શકે, પરંતુ એ પહેલાં સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી પડશે તંત્રે, ત્યારબાદ તેઓ જાહેર જનતાને સૂચિત કરશે। અન્ય જે કેટલાક નિયમો લાગુ થવાના છે, જે સૂચનો સીએમએ મંત્રીનું અંગતપણે આપ્યા છે તેમાં એવું છે કે જે તે વિભાગના મંત્રીએ તેમના વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટિંગ કરવાનું રહેશે। જે પ્રકારે થોડા દિવસ પહેલાં સીએમએ પોતે અમદાવાદ રૂરલના એસપીની ઓફિસમાં જઈને સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, તે પ્રકારે જ હવે મંત્રીઓ પણ પોતપોતાના વિભાગમાં જે તે સ્થળે સરપ્રાઇઝ વિઝિટ કરવાની રહેશે। નમો એપ જે છે તેનો અભ્યાસ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે, સાથે સાથે તમામને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે જણાવ્યું છે। એટલે કે પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની યોજનાઓને લઈને, તેમની યોજનાઓના પ્રચાર પ્રસારને લઈને એક્ટિવ રહેવા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે સોમથી શુક્ર તમામ મંત્રીઓને ગાંધીનગર નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી છે। અત્યાર સુધી એવું બનતું હતું કે બુધવારની કેબિનેટ પતે એટલે ગુરુ શુક્ર શનિ રવિ તમામ જે મંત્રીઓ છે તે પોતપોતાના મત વિસ્તારમાં રહેતા હતા, પરંતુ પ્રથમ વખત હવે એવું બનશે કે સોમથી શુક્ર હવે મંત્રીઓએ ઓફિસમાં જ હાજર રહેવું પડશે અને માત્ર શનિ રવિ તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે। સોમથી શુક્રમાં સોમ મંગળ તેઓએ જાહેર પ્રતિનિધિઓને એટલે કે એમપી એમએલએને મળવાનું રહેશે અને જાહેર જનતાને